રમણલાલ દેસાઈની ટૂંકી વાર્તા પરાધીન પુરુષ સ્ત્રીઓના સમાન હકની ચર્ચા જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે મને મારા એક મિત્ર યાદ આવે છે તેમનું નામ જયંત કુમાર તેમને અમે બધા ધ સ્ટ્રોંગ સાયલન્ટ મેન લોખંડી પુરુષ કહેતા હતા તેમનો ઊંચો મજબૂત દેહઘાટ જ્યાં તેઓ જાય ત્યાં માર્ગ મુકાવે એવો હતો તેમને ચોખ્ખાઈ અને વ્યવસ્થા માટે અતિશય ચીવટ રહેતી નિયમિતપણું તેમના દરેક કાર્યમાં દેખાઈ આવતું હતું આજ્ઞા પાલનનો તેઓ ભારે આગ્રહ રાખતા અને પોલીસ ખાતામાં તેઓ ઊંચી અમલદારી કરતા હોવાથી આજ્ઞા નિયમિતપણું બંદોબસ્ત ચોખ્ખાઈ અને કડક દેખાવ એ તેમના નિત્યના સાથી બની ગયા હતા આનો અર્થ એમ કોઈ ભાગ્યે જ કરે કે એમનું હૃદય પણ લોખંડી હતું એમનું હૃદય સોને મઢેલું વિશુદ્ધ લાગણી ભર્યું અને મુલાયમ હતું પરંતુ પ્રથમ છાપમાં તો તેઓ કડક લાગતા હતા અને સાચી સીધી વાત કહેવાને ટેવાયેલા હોવાથી તેઓ સહજ ભયપ્રદ પણ લાગતા હતા નોકરો તેમનાથી થરથરતા પડોશીઓ તેમની સાથે છૂટ લેતા અચકાતા અને ગુનેગારો તેમનાથી છુપાયા જ રહેતા એમણે એક મકાન બાંધવાનું શરૂ કર્યું તેનો વિચાર આવતા બરોબર ખર્ચ કરવો તે પણ નક્કી કરી નાખ્યું ઘરનો નકશો અને યોજના પણ તેમણે અત્યંત કાળજીપૂર્વક નક્કી કરી લીધા બારીબારણા ક્યાં કેવા કેવડા મૂકવા કેટલા ઓરડા કેટલા માપના રાખવા પ્રત્યેક ઓરડામાં વધારે વધારે સગવડ કેવી રીતે થાય એ બધું જ તેમણે નક્કી કર્યું વ્યવસ્થાના આગ્રહવાળા જયંતકુમારે મિત્રો અને સગા સંબંધીઓને અને પોતાની પત્નીને એ નકશા બતાવી એમની પસંદગી મેળવી અને ભારેમાં ભારે ચોકસાઈ કરી દીધી તેમણે સૌને કહી દીધું આમાં કઈ સૂચના કરવી હોય તો કહી દો પછીથી હું એક ખાંટીનો પણ ફેરફાર કરીશ નહીં બધાને ખાતરી હતી કે એક વખત યોજના નક્કી થયા પછી જયંતકુમાર કશો જ ફેરફાર કરવા દેશે નહીં માત્ર તેમના પત્નીએ કહ્યું નકશાને ઘરના આકારમાં સહેજ ઉતરવા તો દો કેટલોક ફેરફાર ઘર બંધાવતા પણ કરવો પડે આમ જ તમારી ભૂલ થાય છે પહેલેથી જે ફેરફાર કરવો હોય તે સમજીને કહી દો હું પછીથી કંઈ જ કરવા નહીં દઉં તેમના પત્ની જ્યોત્સના ગૌરીએ કશો જ જવાબ આપ્યો નહીં માત્ર એક સ્મિતથી તેમણે પોતાના પતિને સંમતિ આપી જ્યોત્સના ગૌરી તેમના નામ પ્રમાણે ચમકતું સૌંદર્ય અને ચમકતી બુદ્ધિ ધરાવતા હતા તેમનું સ્મિત અજેય હતું હું ફરીથી કહું છું કે પાછળથી તલ જેટલો પણ ફેરફાર કરવા હું તૈયાર નહીં થો તમે મારો સ્વભાવ જાણો છો જયંત કુમારે છેલ્લી ચેતવણી આપી તેઓ જાહેરમાં પત્નીને બહુ વચનમાં સંબોધતા કારણ પારસીઓ કે અતિ નવીન હિન્દુ યુવતીઓની માફક તેમના પત્ની જયંત કુમારને એક વચનમાં બોલાવતા નહીં જાહેરમાં તો નહીં જ એટલે એ બાબતમાં બંનેના સમાન હક સચવાઈ રહ્યા હતા સારું હું કશો ફેરફાર સૂચવીશ નહીં મને કાગળમાં નકશામાં કશી સમજ પડતી નથી જોસના ગૌરીએ કીધું હું ફરી સમજાવું પણ ઘર શરૂ કર્યા પછી એક પણ ફેર થાય જયંત કુમારે કહ્યું એ તો હું જાણું છું ને તમને ગમશે તે મને કેમ નહીં ગમે જોશના ગૌરીએ વાઘબાણ ફેંક્યું જયંત કુમારને ખાતરી થઈ કે એમની કયાગરી પત્ની કશી અડચણ પછીથી નાખરો નહીં અને એમની વ્યવસ્થામાં કશો ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં ઘર બાંધવાનું કામ શરૂ થઈ ગયું જરેજરની વિગત કોન્ટ્રાક્ટરે સમજી લીધી અને એક માળ પૂરો થવા આવ્યો હું એક દિવસ તેમને ઘેર જઈ ચડ્યો અને જોયું તો જયંત કુમાર મકાનનો નકશો લઈ ગુસ્સામાં બેઠા હતા કેમ જયંતભાઈ આજે કઈ નિયમ ભંગ થયો કે શું મેં પૂછ્યું ઠરેલા નિયમ પ્રમાણે જ્યાં સુધી કાર્ય થાય ત્યાં સુધી મારા મિત્ર અત્યંત આનંદમાં રહેતા આજે મને લાગ્યું કે કરેલા ક્રમમાં કંઈક વિઘ્ન આવ્યું છે ચાલ તું આવ્યો એ ઠીક થયું તું જાણે જ છે કે આગળની કેટલી ચર્ચા કર્યા પછી આપણે કામ શરૂ કર્યું હતું તેમણે કહ્યું બરાબર છે તમારો આગ્રહ જ હતો કે પછી કશો ફેરફાર નહીં થાય કોન્ટ્રાક્ટર બરાબર નકશા પ્રમાણે નથી કરતો મેં કોન્ટ્રાક્ટરનો તો સવાલ જ નથી તો ઘરમાં જ ઝગડો ઉભો થયો છે જયંત કુમારે કહ્યું અને એટલામાં જ જ્યોત્સના ગૌરી આવ્યા તેમણે હસીને કહ્યું મારા ઘરમાં ઝગડો હોઈ શકે નહીં ઝઘડો નહી તો બીજું શું હવે તમે ફેરફાર કરવા માંગો એ કેમ બને જયંત કુમારે કહ્યું હું કહેતી જ નથી કે તમે ફેરફાર કરો હું તો ફક્ત સૂચના કરું છું જ્યોત્સના ગૌરીએ કહ્યું તેમના મુખ ઉપરથી સ્મિતની છાપ કદી ખસતી નહી હવે આટલું કામ થયા પછી સૂચના બીત પાડીશું એટલે ખર્ચના અંદાજમાં પાંચસો રૂપિયા વધી જશે અને નકશા પ્રમાણે કામ નહીં થાય એ જુદું પાંચસો રૂપિયા બોલવા ગયો ત્યાં તો મને ગુસ્સામાં જયંતકુમારે અટકાવ્યો રૂપિયાનો સવાલ નથી પણ આ આખી યોજના ફરી જાય છે એનું શું થોડી ફરે પણ ખરી એમાં બહુ વર્કત છે મેં કહ્યું જયંત કુમારે કહ્યું તમને હિન્દીઓને યોજનાની કમ્મત જ નથી એક પણ બાબતની ચોકસાઈ નહીં પણ એમને કહો તો ખરા કે સૂચના કઈ છે તમારા મિત્ર છે તમને અને મને સાચી સલાહ તો એ આપશે જ જ્યોત્સના ગૌરીએ કહ્યું નકશા વિરુદ્ધ કંઈ પણ કહેશે તે હું નહીં માનું મિત્ર હોય તો પણ મને ખોટું નથી લાગતું તો પછી મિત્રને ખોટું લાગે છતાં આપણે જગા જોઈએ તો કેવું ગૌરીએ દરખાસ્ત મૂકી મારો મિત્ર મૂર્ખ નહીં હોય તો મારા મતને મળતો જ થશે જયંત કુમાર બોલી ઉઠ્યા જો જયંતભાઈ મૂર્ખાઈ પણ સાપેક્ષ ગુણ છે હું મૂર્ખાઈમાંથી બિલકુલ બાતલ થવા માંગતો નથી કોઈ વાર મૂર્ખાઈ મને ગમે પણ ખરી મેં કહ્યું તારે ઘર જોવું છે કે મૂર્ખાઈ પર વ્યાખ્યાન આપવું છે જયંતકુમાર ઉભા થઈ બોલ્યા મને એક વિચાર આવ્યો યોજનામાંથી તસુનો પણ ફેરફાર ન કરવાનો આગ્રહ પકડી બેઠેલા મારા મિત્ર શા માટે જોસના ગૌરીની સૂચનામાંની મારો અભિમાન માંગતા હશે મેં ગૌરી તરફ જોયું એમના મુખ ઉપરની મધુર સરળતા સરળતા કોઈ દ્રઢ નિશ્ચયને તો ઢાંકતી નહી હોય જયંતકુમાર અજાણપણામાં દોરવાતા તો ન હતા નવું મકાન પાસે જ બંધાતું હતું ત્યાં જતા બહુ વાર ન લાગી રસ્તામાં અમે જોસના ગૌરીના મત પ્રમાણે ફેરફાર થવા દેવા સહેજ સૂચન કર્યું એટલે જયંતકુમાર બોલી ઉઠ્યા તને મત બાંધતા જ ક્યાં આવડે છે અત્યારથી તું પક્ષપાતી બની ગયો એમ નહી કહ્યું તારો એક જ મત સ્ત્રીઓમાં માનીતા બની જવું નથી મારે માટે જયંત કુમારે અભિપ્રાય આપી દીધો મેં ફરીને આખું ઘર બનતું જોયું પ્રથમથી જ ચોકસાઈ કરી મૂકેલા જયંત કુમારના મકાનમાં મને તો ખામી દેખાય નહીં પતિ પત્ની બંને ઘર બતાવવામાં એટલા એકાગ્ર બની ગયા હતા કે લગભગ બે કલાક ઘર જોયા પછી પણ એમના મતભેદ નો ઉલ્લેખ તેમણે કર્યો નહીં નવાઈ જેવી વાત એ હતી કે જયંત કુમાર બતાવવા બતાવવાલાયક વસ્તુમાં પોતાની પત્ની જ નિર્દેશ કરતા હતા અહીં હિંચકો ન હતો તારા ભાભીની ઈચ્છા થઈ કે અહીં એક હિંચકો તો હોવો જ જોઈએ મેં બે બંધાવ્યા પણ પ્લાનમાં ફેરફાર નહીં હો આ કબાટ જરા અંદર લીધું તું એમણે કહ્યું કે થોડું આગળ વધારો એટલે વધાર્યું નકશો બગડ્યો નથી અહીં પહેલા જાળી ધારેલી આમને મન થયું કે જાળી સાથે કાચના હોય તો એમાં શું પ્લાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી અરકશી આ સીડી પહેલા સીધી કરવા કોન્ટ્રાક્ટરે કહ્યું તદ્દન અક્કલ વગરની વાત એમણે કહ્યું કે ગોળ સીડી થી જગ્યા બચશે વાત તદ્દન ખરી કોન્ટ્રાક્ટરને કેમ સૂચ્યું નહીં કે હું સમજી શકતો નથી કેટલી જગ્યા બચી છે ખર્ચ વાત ખરી છે ઉનાળાની ગરમીથી રક્ષણ તો મળે એ પણ તારા ભાભીની જ સૂચના પરંતુ બધું પ્લાનની અંદર આમ બે કલાક સુધી ઘર જોતા જોતા જયંત કુમારે સઘળી વિગત મને સમજાવી દીધી ક્વિત હું અને જ્યોત્સના ગૌરી એકબીજાની સામે જોઈ લેતા હતા કારણ જયંત કુમારની આખી વાતમાં એક જ તત્વ મને દેખાયું જોતના ગૌરીએ જે જે સૂચના કરી હતી તે બધી ઉપયોગી અને અક્કલથી ભરેલી હોવાનો સ્વીકાર જયંત કુમારે કર્યો હતો એટલું જ નહીં પણ સૂચનાઓનો અમલ પણ કર્યો હતો જયંતકુમાર જો કે વારંવાર પોતાના નકશા અને પ્લાનને આગળ કરતા હતા છતાં મને લાગ્યું કે એ આખો નકશો અને પ્લાન બદલાઈ જઈ જોશના ગૌરીના મનમાં રહેલા નકશા પ્રમાણે મકાનનું ઘડતર ઘડાતું હતું પરંતુ આમાં તમારી તકરારની જગા કઈ મેં પૂછ્યું તકરાર હા હા જો હવે હું તને સમજાવું આ બારી બિલકુલ સીધી રાખી હતી આ કહે છે કે એમાંથી જરૂખો બનાવો કેટલું બદસુરત ઘર બની જાય તું જ કે જાય તને પૂછ્યું તને પ્રમાણનો નો ખ્યાલ છે ખરો જયંત કુમારે મને પૂછ્યું હું માનું છું કે એવો ખ્યાલ છે ખરો એમાં કયું પ્રમાણ બગડે છે આખા ઘરની આગળ આ ભાગ આવી જશે એ તું સમજી શકે છે જયંત કુમારે મને પૂછ્યું મેં વળતો જવાબ આપ્યો જરૂખો હોય તો આગળ આવે છે મારા પ્લાનમાં નથી અને એ જ તકરારનો વિષય છે હું કદી તે પ્રમાણે થવા દેવાનો નથી જયંત કુમારે દ્રઢતાપૂર્વક કહ્યું મેં ક્યાં કહ્યું કે તમે આમ જ કરો આ તો મને ઠીક લાગ્યું તે મેં સૂચવ્યું તમને ન ગમતું હોય તો તે કદી થાય જ નહીં હું મારી સૂચના પાછી ખેંચી લઉં છું જ્યોત્સના ગૌરીએ કહ્યું એમના મુખ ઉપર જરા પણ ક્ષોભ ન હતો ત્યારે તમે સૂચના કરી કેમ તમારું મન જયંત કુમારે જવાબ આપ્યો તમારું મન એ જ મારું મન તમે મારી ચિંતા મૂકો ને જ્યોત્સના ગૌરી બોલી ઉઠ્યા મેં કશો જ અભિપ્રાય આપ્યો નહીં મને ખાતરી હતી કે આ ઘર જરૂર ખા વગર રહેવાનું નથી જયંત કુમાર કરતા જ્યોત્સના ગૌરીમાં મને વધારે શક્તિનું ભાન થયું ઘર તૈયાર થયા પછી મને આમંત્રણ ઉપર આમંત્રણ આવવા લાગ્યા તેમને ત્યાં થોડા દિવસ રહ્યા વગર મારો છૂટકો ન હતો એક સંધ્યા કાળે હું એમના નવા ઘરમાં જવા માટે નીકળ્યો ઘર પાસે આવ્યો ત્યારે અંધારું ઘરના થોડા ભાગને અસ્પષ્ટ બનાવતું હતું એ અસ્પષ્ટ ભાગમાંથી એક જરૂખો આગળ નીકળી આવેલો મેં જોયો હું બગીચાના આછા અંધકારમાં હતો એટલે મારા પ્રવેશનો ખ્યાલ નોકરો સિવાય કોઈને આવ્યો નહીં ઘરના અંદરના ભાગમાં પેસવા કરતા હું પહેલો બહાર પડતા જરૂખા તરફ વળ્યો એ જરૂખામાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે ઉભેલા દેખાયા આવી સ્થિતિમાં આપણી આંખ ચોર બની જાય છે બીજે બધે દીવા થવા લાગ્યા માત્ર જરૂખામાં અંધકાર રહ્યો છતાં મેં કુમાર અને જોત જોતના ગૌરીને સાથે ઉભેલા ઓળખી કાઢ્યા એટલું જ નહીં જયંત કુમારના નિયમિત જીવનમાં કદી ન શકાય એવી અનિયમિતતા પણ મેં જોઈ જયંત કુમાર પોતાના હાથમાં ગૌરીનો હાથ પકડી રહ્યા હતા હતા અમે માનતા કે અમારા કડક મિત્રનો પ્રેમ ઉપચાર પણ બહુ જ વ્યવસ્થિત નિયમિત ઠરેલા કાર્યક્રમ પ્રમાણે ઘડિયાળના ટકોરાથી દોરાતો હોવો જોઈએ જયંત કુમાર જેવા યંત્ર સરખા સ્વચ્છ અને નિયમિત પુરુષ પત્નીનો હાથ પકડતા પહેલા સાબુ અને જંતુનાશક દવાઓથી પોતાના અને પત્નીના હાથને સ્નાન કરાવતા હોવા જોઈએ એ તો ઠીક પણ સંધ્યાકાળનો સમય પણ આવા પ્રેમ કાર્ય માટે અનુકૂળ હતો કે નહીં તે અમે મિત્રોએ એમને પૂછી જોયેલું નહીં વળી જરૂખો એ અમર્યાદ યુવાનો કે લફંગાઓ માટે પ્રેમ કરવાનું સ્થાન ગણી શકાય જયંત કુમાર જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થો માટે એ સ્થળ પ્રેમ કુંજ બની શકે નહીં મેં મારી આંખોને ખોટી માની કદાચ જ્યોત્ના ગૌરીના હાથે જણ જણી ચડી હોય તો તે ઉતારવા માટે શાસ્ત્રીય પ્રયોગ તેઓ કરતા હોય એ પણ સંભવિત હતું હું ઘરમાં ગયો નોકરો ઓળખતા હતા એટલે મારે વર્દી આપવાની ન હતી હું સીધો જરૂખા તરફ વળ્યો અલબત્ત ચોર પગલે અને ત્યાં પહોંચ્યો ત્યારે જે મેં દ્રશ્ય જોયું તે હું કદી કલ્પી શકું કડક નિયમ પાલક જયંત કુમાર અનિયમિત પ્રેમ કરતા હતા જ્યોત્સના ગૌરીને ગળે હાથ નાખી તેઓ તેમને પોતાની પાસે ખેંચતા હતા અને જ્યોત્સના ગૌરી ખેંચાતા હતા મેં પાછા પગલા કર્યા પરંતુ મારો પડછાયો એમને દેખાયો હશે કોણ છે જયંત કુમારે એમના મરદાનગી ભર્યા ભારે સ્વરથી પ્રશ્ન કર્યો હું જાણે પાછો ફર્યો જ ન હોઉં બોલ્યું અરે શું જયંતભાઈ તમે તો આખા ઘરમાં દેખાયા નહીં તમારા ડ્રોઈંગ રૂમ સિવાય તમે બીજે સ્થળે હોઈ શકો જ નહીં એમ ઉધારતો હતો પણ તને ગમે ત્યાં આવતા કોણે રોક્યું છે સીધો અહીં કેમ ચાલ્યો ન આવ્યો જયંત કુમારે મને પ્રશ્ન કર્યો સીધો ન આવ્યો એ જ સારું થયું તમે બે જણા જરૂખામાં હો અને મારાથી અહીં અવાય વળતો પ્રશ્ન કર્યો જા જા નાનો ના બન તું પણ આવ શાંતિ મળે છે મારો હાથ પકડી જયંત કુમાર મને જરૂખામાં ખેંચી ગયા અલબત્ત જોસના ગૌરીના અને મારા હાથમાં તેમને આસમાન જમીનનું અંતર લાગ્યું હશે ખરું અને મારા આવવાથી જરૂખાની શાંતિમાં ભંગ થયો હતો એમાં આજ સુધી મને શંકા આવી નથી જરૂખો ધાર્યા કરતા પણ મોટો હતો ખુરશીઓ એવું ત્યાં બની રહ્યું હતું હું ઘણું ખરું અહીં જ બેસું છું આમની સૂચના બહુ જ વિચાર ભરેલી હતી મને જોઈતા એકાંત અને શાંતિ આ સ્થળે જ મળે છે જયંતકુમાર આરામથી બેસીને બોલ્યા પણ એ જરૂખા ઉપર તો તમે ઝઘડો કરી ઉઠ્યા હતા મારાથી રહેવાયું નહીં એટલે એ ઝઘડાની વાત મારે આગળ લાવવી પડી ઝઘડો કોણે કર્યો હતો જોતના ગૌરી સ્થિરતાથી પૂછવા લાગ્યા એમણે બટન દબાવી દીવો પ્રગટાવ્યો ટ્યુબલાઇટ ચાલુ કરી જયંતભાઈએ વળી મેં કહ્યું ના ના એમને એકાંત જોઈતું જ હતું મેં જરૂખો કરવા કહ્યું તે એમને ગમી ગયું અને આ રૂખો તૈયાર થયો એટલે શાંતિ મળે છે જોશના ગૌરી બોલ્યા શાંતિનો સદુપયોગ થયો હતો એ તો મેં નજરે પણ જોયું હતું વધેલી ઉંમરવાળા કહેવાતા પતિ પત્ની પ્રેમી બની જાય તો જરા પણ હરકત નહીં પ્રેમી બનતા નથી માટે તેઓ વૃદ્ધ બની જતા હશે એવું મારું માનવું છે વળી એ જરૂખામાં બહુ ઊંચી કલા અને પ્રમાણ રહેલા છે જયંત કુમારે કહ્યું અને મને ચમક થઈ આવી કેમ ચમક્યા જોતના ગૌરીએ હસીને મને પૂછ્યું તમારા જેવી સ્ત્રી જરૂર મને ચમકાવે અમારા જયંતભાઈ ને જરૂખામાં આજે કલાનો નમૂનો દેખાય છે મને તે દિવસે મૂર્ખ ગણી કાઢ્યો હતો મેં જવાબ આપ્યો તારું સૂચન બહુ વિચિત્ર હતું તે પ્રમાણે કર્યું હોત તો ઘરનો ઘાટ બગડી જાત જયંત કુમારે મારી મૂર્ખાઈ કાયમ કરી પણ તેઓ ભૂલી ગયા હતા કે મેં તો એ કઈ સૂચન કર્યું જ ન હતું હું તો માત્ર જ્યોત્ના ગૌરીની યોજનાને ટેકો આપી રહ્યો હતો જોત્સના ગૌરી મારી સ્થિતિ સમજી શકે એવા હતા એમણે અર્થસૂચક સ્મિત કર્યું અને કહ્યું આ જરૂખા માટે તો શિલ્પી એટલે કે આર્કિટેક્ટની પણ એમણે સલાહ લીધી હતી એણે પણ કહ્યું કે જરૂખો કરવાથી બાદણી કલાલય થશે જયંત કુમારે સાક્ષી પૂરી નાખી જરૂખાના કટ્ટા દુશ્મન નિહાળી રહ્યા હતા પૂર્વમાં ઉગતો સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અમારે મન શક્ય હતું પરંતુ કડક જયંત કુમાર પોતાનો આગ્રહ ભૂલી જઈ સામા અભિપ્રાયમાં ભળી જાય એ અમે કદી માની શકતા નહીં આજે નેવાના પાણી મોતે ચડ્યા હતા અરે ચડી ચૂકેલા હતા નિયમબ જયંતકુમાર કલા નો શોખ ધરાવતા હતા એવું અમે જાણેલું નહીં તમે નવી કલા સમજતા ક્યાંથી થયા મેં પૂછ્યું શું જયંત કુમારે ઉગ્રતાથી પૂછ્યું અતિ નિયમબદ્ધ વસ્તુમાં એક અનિયમિતતા દાખલ થાય તો તે આખી કલાને દીપાવે છે દિવસે આપની સમજ ક્યાં જઈ બેઠી હતી મેં જયંતકુમારને પૂછ્યું તમે આનું કેવું સાંભળશો નહીં એને લડાવી મારવાની ટેવ છે કુમારે મને પ્રમાણપત્ર આપ્યું પણ મારે લડવું હોય તો ને તમારી હા એ જ મારી હા તમારી ના એ મારી ના ઝઘડો જ ગૌરીએ પતિ તે સ્વીકારી જરૂખાનો ઝઘડો બંને વચ્ચે કદી થયો જ નથી એમ જયંત કુંભારની દ્રઢ માન્યતા થઈ ગઈ હતી હું શૂન્ય બની ગયો સ્ત્રી એ માયા છે મોહિની છે જાદુગર છે એની મને ખાતરી થઈ ગઈ જ્યોત્સના ગૌરીએ જયંત કુમારના ઘરને ઘડ્યું હતું નકશો અને પ્લાનનો ભારે વિચાર કરી ડગલું ભરનાર જયંત કુમારના ઘરની એક એક ઈંટમાં મને જ્યોત્સના ગૌરી દેખાયા જયંત કુમારની યોજનાનો અંશ પણ એ મકાનમાં હું દેખી શક્યો નહીં એક કે એક વસ્તુ તેમના પત્નીની યોજના રૂપ જ હતી ઘરને ઘડી પોતાની એક અદભુત શક્તિનો પરચો મને કરાવ્યો સ્ત્રી ઘરને જ ઘડે છે એમ નહીં તે પુરુષને પણ ઘડે છે નહીં તો જગતમાં આગ્રહી ટેકી એક વચની ઉગ્ર ગણાતા સૂર્ય ચંદ્ર સરખા નિયમિત જયંત કુમાર આ જુદા સ્વરૂપમાં મને દેખાય એ જુદું સ્વરૂપ નહીં ખરું સ્વરૂપ સ્ત્રીએ ઘડેલું ખરું સ્વરૂપ અને પુરુષ માને છે કે તે સ્ત્રીનો સ્વામી છે પતિ છે માલિક છે જગતમાં પુરુષનું ધાર્યું કઈ જ થતું નથી પુરુષ તો નિમિત્ત માત્ર છે તેની ધારણા નિરર્થક છે જો સ્ત્રીની ધારણાથી તે વિરુદ્ધ હોય તો શા વિચારમાં પડ્યા જોતના ગૌરીએ મને પૂછ્યું કઈ સ્ત્રી પુરુષના સરખા હક વિશે તેમના અભિપ્રાય ને પૂરું ઉચ્ચારણ મળે તે પહેલા જ જ્યોત્સના ગૌરીએ એમના મતને ટેકો આપ્યો સરખા હક એ તે હોય શકે પુરુષ તે પુરુષ ને સ્ત્રી તે સ્ત્રી પુરુષોનું માનસિક અને શારીરિક બળ તેમને જ વધારે હક આપે રાજી થઈ મને કહ્યું ગૌરી જાણે દેવી હોય અને એમના કથનમાં કોઈ પેગમ્બરી સંદેશ હોય એવા ભાવથી જયંત કુમાર બોલ્યા એમાં ઉપરથી જોતા પુરુષના હકની પ્રતિષ્ઠા હતી પરંતુ જયંત કુમારની શ્રેષ્ઠતા પાછળ એક કુશળ દક્ષ પ્રેમાળ અને બાહોશ સ્ત્રીનું પૂરેપૂરું અવલંબન હતું એવું હું જોઈ શક્યો એમના રોફમાં પણ પરાધીનતા હતી જ અને આવી ચમકતી હસ્તી વાણીથી સર્વને વશ કરતી સ્ત્રીને પરાધીન થવામાં ખોટું પણ શું સ્ત્રીને હક આપવાની જરૂર નથી એને જીવન સોંપી દેવાની જરૂર છે આપણે ઘમંડમાં ભલે માનીએ કે પુરુષે સ્વામી છે અને સ્ત્રીએ તેને સર્વસ્વ સોંપવું જોઈએ ખરું જોતા તો પુરુષની માલિક સ્ત્રી છે એ દિવસથી મેં નક્કી કર્યું છે કે સ્ત્રી પુરુષની સમાનતાના ઝઘડામાં પડવું જ નહીં સ્ત્રી પુરુષ સમાન નથી જ પુરુષ કરતા સ્ત્રીના હક અવશ્ય વધારે છે પુરુષ માનતો હોય કે ન માનતો હોય તો પણ સ્ત્રીની જાળમાં સપડાયેલો એ પરાધીન કેદી છે અને એ જાળ એ કેદ ગમે તે નામે એને ઓળખો પુરુષને માટે એ જાળ અને એ કેદ સ્વર્ગ કરતા વધારે સુહામણા છે નહી તે સિવાય પથરીલો પુરુષ આવો મીણ સરખો મૃદુ કેમ બની જાય તમે નથી માનતા આવો હું આજ પણ એ જ રૂખામાં કડક અને ચોક્કસ જયંત કુમાર સાથે બેઠેલા સૌમ્ય સ્મિત ગૌરીને દેખું છું અરે તેટલે પણ જવાની જરૂર નથી તમે તમારી જાતને જુઓ ને કોની કેદમાં તમે પડ્યા છો તમને કોણ ઘડી રહ્યું છે ઘરમાં જ નજર નાખો તો આ હતી શ્રી રમણલાલ દેસાઈની એક લઘુ વાર્તા જેનું શીર્ષક છે પરાધીન પુરુષ આશા કરું છું કે તમને આ વાર્તા ગમી ધન્યવાદ